વિરામ બાદ આગળ વાત કરીએ દહેગામની. દહેગામ ખાતે આવેલી મહાસુખની વાડીમાં મહિલા કોંગ્રેસ શક્તિ સંમેલનનું મહિલાઓનું ગોળાપુર ઉમટ્યું. ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલી મહાસુખનાથની વાડીમાં આજે દહેગામ તાલુકા અને શહેરનું મહિલા કોંગ્રેસ પક્ષ દ્વારા નારી શક્તિ સંમેલનનું આયોજન દહેગામના માજી ધારાસભ્ય કામિનીબા રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાયું. આ નારી શક્તિ સંમેલનમાં વિશાળ સંખ્યામાં મહિલાઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. તો જોતા દેખાઈ આવે છે કે આજે કોંગ્રેસના સંમેલનમાં આટલી વિશાળ જનમેદને જોઈને જિલ્લાના કોંગ્રેસના આગેવાનો પણ દહેગામના અને તાલુકાના કોંગ્રેસના મહિલા આગેવાનોના ભરપૂર વખાણ કરતા જોવા મળ્યા હતા. અને આજના પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગાયત્રીબેન વાઘેલા અને જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ સોનલબા ચાવડા, દહેગામ તાલુકાના માજી ધારાસભ્ય કામિનીબા રાઠોડ અને તાલુકા મહિલા પ્રમુખ સંગીતાબેન ચૌહાણ અને શહેર મહિલા પ્રમુખ મૃણાલીબેન જેવા કોંગ્રેસના આગેવાનો હાજર રહીને આવી રહેલી જિલ્લા અને તાલુકાની ચૂંટણીઓ અનુસંધાનમાં આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અને નારી શક્તિના સંમેલનમાં આવેલ તમામ બહેનોને વિસ્તૃત માહિતી આપીને જણાવવામાં આવ્યું હતું કે સરકારે જે ભાવ વધારે છે અને મહિલાઓને પૂરતો ન્યાય મળતો નથી, તેના માટે આજે આપણે સૌ એક થઈને મહિલા શક્તિની કાર્યશૈલી કેવી છે તે આપણે બતાવીને જવું છે. અને કોંગ્રેસના મહિલાઓ એક થઈને આવી રહેલી ચૂંટણીઓમાં તનતોડ પરિશ્રમ કરીને આપણે દહેગામ કોંગ્રેસના હાથ મજબૂત કરવાના છે એવી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ. આજે જ્યારે તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકા અને પેટા જે 8 ઇલેક્શનો છે એના સંગઠન અને ચૂંટણી બાબતે જ્યારે અમારી મહિલા કોંગ્રેસના આજે મહિલા સંમેલન છે એ અંતર્ગત આજે અમે દહેગામ ખાતે આજનું અમારું મહિલા સંગઠન છે. ખાસ આ ભારતીય જનતા પાર્ટીના શાસકો હર હંમેશ બેટી બચાવો બેટી પઢાઓની વાત કરે છે, સ્ત્રી સશક્તિકરણની વાત કરે છે, પણ અત્યારે કોરોનાની આ કપરી મહામારીમાં મારા જે બહેનો છે એ લોકો ખૂબ જ પીસાઈ રહ્યા છે. એમની જે સ્વરોજગારી છે એ અત્યારે છીનવાઈ ગઈ છે. જે બહેનો છે એ ઘરે બેસી અને ઉદ્યોગો ધંધા કરતા હતા એ પણ અત્યારે છીનવાઈ ગયા છે. ત્યારે અમારી સરકારશ્રીને એટલી જ માંગ છે કે જે બહેનોના અત્યારે સ્વરોજગાર છીનવાના છે એના ખાતામાં ન્યાય યોજના અંતર્ગત એ લોકોને 7,500 રૂપિયા જમા કરે. સાથે સાથે તમે જોશો કે અત્યારે હમણાં જ કે કેન્દ્ર સરકારે એવી જાહેરાત કરી